દિવાળીના તહેવારના દિવસે લોકો દ્વારા કોડિયા, તોરણ અને વિવિધ વસ્તુથી ઘરને ડેકોરેટ કરવામાં આવતું હોય છે. આણંદમાં ગામડીમાં રહેતા બહેનો દ્વારા સખી મંડળ ચલાવવામાં આવે છે, જેઓ છેલ્લા 11 વર્ષથી વિવિધ પ્રકારના કોડિયા, તોરણ અને રંગોળી બનાવીને વેચે છે. ખાસ કરીને તેમના સુંદર ડિઝાઇનવાળી રંગોળીઓ રેડીમેડ ખૂબ જ સુંદર લાગતી હોય છે, જેને ફક્ત મૂકીને સજાવી શકાય છે. આજકાલ સિટીમાં મોટાભાગે આવી રંગોળીઓ લોકો દ્વારા ખરીદવામાં આવતી હોય છે. આ સખી મંડળ દ્વારા દર વર્ષે આ બધી જ વસ્તુઓ પોતાના હુનરથી બનાવીને વેચવામાં આવે છે. આ સખી મંડળમાં 30 જેટલી મહિલાઓ આ બધું જ કામ કરીને રોજગારી મેળવે છે. આજે આપણે જાણીશું આ સખી મંડળ વિશે અને તેમની કામગીરી વિશે કે કેવી રીતના તે લોકો આ બધા જ કામ કરીને આગળ વધી રહ્યા છે. મારું નામ કોમલ ચૌહાણ છે. અમે ગામડી ગામમાં એક આસ્થા સખી મંડળ દ્વારા 30 બહેનો આ કામ કરીએ છીએ. જે અત્યારે દિવાળીનો તહેવાર આવે છે એમાં અમે નાના કોડિયા શરૂઆત કરીએ છીએ. જે કોડિયા અમે હોલસેલમાં લઈને આવીએ છીએ, એ કોડિયા અમે 10-15 હજારના ભેગા લઈએ છીએ. એમાં બહેનો મળી એના ઉપર કલરકામ, ડેકોરેશન કરીએ છીએ અને પછી તોરણ પણ એ જ રીતે બનાવીએ છીએ. તોરણ પણ બનાવીએ છીએ અને રંગોળી જે પ્લાસ્ટિક ઉપર અમે ફ્લાવર અને પ્લાસ્ટિકની અનેક વિવિધ રૂપે એને અલગ અલગ ડેકોરેશનમાં સજાવીએ છીએ અને પૂઠા ઉપર પણ રંગોળીઓ બનાવીએ છીએ. 30 બહેનો અમે લગભગ 1.5 મહિના પહેલાંની શરૂઆત કરી છે અને જ્યારે દિવાળીના 15-1 દિવસ નજીક રહીએ ત્યારે અમે આનું વેચાણ કરીએ છીએ. તો વેચાણ માટે અમને સરકાર સ્ટોલ પણ આપે છે, ફ્રીમાં સ્ટોલ આપે છે અને એના સિવાય અમે ઘરે ઘરે જઈ અમારી બહેનો આ દીવા પણ વેચે છે. ઓનલાઈન પણ અમારું વેચાણ થાય છે અને ઘરે બેન હોમ ડિલિવરી પણ અમે કરીએ છીએ. તો અમારે એક બેનને એક મહિના દરમિયાન 9-10 હજારની આવક થાય છે. અમારી આ પ્રોડક્ટ છે આણંદમાં તો જાય છે પણ અમદાવાદ, નરોડા, બેગામ, ગાંધીનગર, બરોડા, સુરત, વાપી દરેક જગ્યાએ સુધી અમારે અમેરિકા, લંડન સુધી પણ જાય છે અમારા કોળિયા. અમારે આ કામ અમારે સપ્ટેમ્બરમાં ચાલુ થાય છે અને અમે નવેમ્બર સુધી કામ કરીએ છીએ. તો છેલ્લા અમે આ લગભગ 11-1 વર્ષથી કામ કર્યું છે. ડેકોરેશનનું મટીરિયલ અમે અમદાવાદથી લઈ આવ્યા છીએ, જે હોલસેલમાં અમદાવાદમાં મળે છે ત્યાંથી જ અમે લઈ આવીએ છીએ. લગભગ ખર્ચ અમે ટોટલ અમને બધું મટીરિયલ બધું સમેટ અમે 30-35 હજાર રૂપિયાનું મટીરિયલ અમે લઈને આવીએ છીએ અને વેચાણમાં અને કમસેકમ 1 લાખ ઉપર થઈ જાય છે. એ પેકિંગને એ લોકો અમને કહી દે છે કે ભાઈ કુરિયરનો ખર્ચો અમે અમારી રીતે સેટલ કરશું, તમે આટલા નંગ મોકલાવી દો, અમે એના ઉપર થોડું ટેક્સ ચડાવીને અમે મોકલાવી દઈએ છીએ. કશું કરે નહીં, પેકિંગમાં તો તમે નોર્મલ કંઈક ખોખું લઈ અને એની અંદર બોક્સની અંદર એ લોકો તૂટે નહીં એ રીતે પેકિંગ કરી મોકલાવી દઈશું.